विषय आप चर्चा करता था जेमा प्रथम जे क्रांतिकारी प्रवृत्ति ना शहीद थया ये वसुदेव बरवर फड़के पछी जे बीजा क्रांतिकारी हता ये वीर सावर एमने पण आजादी पछी ना वर्षो पछी अवसर थयो तो एडे एमने जेल मा पूर्व भाग हता आजीवन कहता रहेतो तबे लथड़ का मृत्यु આવી રીતે આપણા જે ભારતના ઘણા બધા ક્રાંતિકારીઓ છે જે ઘણી બધી રીતે પોતાનું યોગદાન દેશ માટે આપ્યું છે જેમના પ્રથમ શહીદ હતા વસુદેવ બળવંત ફડકે હવે પછીના જે આપણા ક્રાંતિકારી નેતા છે એ છે ખુદીરામ બોઝ ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3/1889 ના રોજ થયો હતો ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3/1889 ના રોજ એનો જન્મ થયો હતો બાળપણમાં જેમણે માતા પિતાની છત્ર છાયા ગુમાવી ખુદીરામ બોઝનો જન્મ બંગાળમાં થયો પછીના થોડા સમય પછી તેમના બાળપણમાં માતા પિતાની છત્ર છાયા ગુમાવી એટલે કે એમના માતા પિતાના મૃત્યુ થયા એ બાળપણમાં જ તેમના મૃત્યુ થઈ ગયા સત્યન બાબુ નામના શિક્ષકે તેમને ક્રાંતિ પથની દીક્ષા આપી સત્યન બાબુ નામના શિક્ષકે તેમને ક્રાંતિ પથની દીક્ષા આપી એટલે કે એમણે શિક્ષણ આપ્યું ખુદીરામ બોઝને ક્રાંતિકારી પ્રવૃત્તિનું શિક્ષણ ક્યાંથી મળ્યું તો એમને બાળપણમાં જ એમના માતા પિતાના મૃત્યુ થયા તેઓ ત્યાંના સત્યનબાબુ નામના શિક્ષકે એમનો ઉછેર કર્યો એમને મોટા થયા અને સત્યનબાબુ ક્રાંતિકારી પ્રવૃત્તિથી જોડાયેલા હતા એટલે એમણે ખુદીરામ બોઝને પણ ક્રાંતિકારી પથની દીક્ષા આપી એટલે શિક્ષણ ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોળી કરી હતી અને તેવા સમયમાં અસહકારનો આંદોલન ચાલતું હતું ત્યારે એ અસહકારના આંદોલનમાં ત્રણ જે મુદ્દા લક્ષણો હતા વિદેશી વસ્તુનો બહિષ્કાર સ્વદેશી શિક્ષણ અપવા અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિ આ જે અસહકારનો આંદોલન હતું એમાં વિદેશી કાપડનો બહિષ્કાર કરવાનો એક લક્ષણ એના એક ભાગ રૂપે વિદેશી કાપડોની સળગાવવામાં આવ્યા હતા ઢગલો કરીને એટલે કે હોળી કરવામાં આવી હતી તો એમાં એમને ભાગ લીધો હતો એટલે કે વિદેશી કાપડની હોળીમાં એ ભાગ લીધેલા હતા ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થતી હોળીઓને ઉઠલાવી દીધા ભારતમાંથી જે કંઈ મીઠું પાકે છે એ મીઠું ઘણું બધું વહાણ માટે હોડીઓ મારફતે એ જુદી જુદી જગ્યાએ ફરજો દ્વારા લઈ જવામાં આવતું હતું તેમાંના ગંગાના પાણીમાં ડૂબકી મારીને મીઠું લઈ જતી પસાર થતી હોડીઓ અંગ્રેજ અફસર એ હોડીઓને ઉથલાવી દીધી એટલે કે ભારતનું મીઠું એ બહાર ક્યાંય લઈ જઈ શકાય નહીં એટલા માટે એ તે મીઠાને હોડીઓને ઉથલાવી દે એટલે બધું મીઠું પાણીમાં ઓગળી ગયું આવી રીતે અંગ્રેજોને નુકસાન પહોંચાડવામાં ખુદીરામ બોઝ પોતાનું યોગદાન આપતા અને ભારતની વસ્તુ એ બહાર વિદેશમાં એ લોકો ઇંગ્લેન્ડમાં ડાલી જાય એના માટે એક આ પહેલ હતી ક્રાંતિકારી આ રીતે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરતા આ રીતે એ મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરવામાં આવતો જેવી રીતે મહાત્મા ગાંધીજીએ સવિનય કાનૂન ભંગના એક ભાગ રૂપે મીઠાના કાયદા ઉપર વેરો ટેક્સ લેવાનો હતો એના એક ભાગ રૂપે એમણે દાંડી યાત્રા કરી હતી જે 370 કિલોમીટર સુધી પગપાળા ચાલીને અમદાવાદના ગાંધી આશ્રમથી ઠેઠ દાંડી નામના વલસાડ જિલ્લા બાજુ આવેલું ગામ છે ત્યાં જઈને મીઠાના અન્યાય કાયદાનો ભંગ કર્યો એવી રીતે બધાએ પોતપોતાની રીતે આ કાયદાનો ભંગ કરતા હતા એમાં ખુદીરામ બોઝ પણ જે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરવા અંગ્રેજોના દ્વારા જે હોડીઓ મીઠું ભરીને લઈ જવામાં આવતી અને ઉથલાઈ દેતા અને એ પાણીમાં ઠરવી જાય એટલે ઓગળી જાય એવી રીતે એનો વિરોધ કર્યો 20 એપ્રિલ 1908 ના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા ખુદીરામ
અને પ્રફુલ્લ જાગીએ ન્યાયાધીશની ઘોડા ગાડી ઉપર બોમ્બ ફેંક્યો. અહીંયા એક ઘટના આવે છે, શું છે કે 30 એપ્રિલ 1908 ના દિવસે એક ઘટના બને છે જેમાં ખુદીરામ બોઝે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હતી. 30 એપ્રિલ 1908 ના દિવસે ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચોકીએ એટલે કે મારી નાખવા માટે એમના મિત્ર છે પ્રફુલ્લ ચોકી બંને જણા ભેગા થઈને ન્યાયાધીશની ઘોડા ગાડી ઉપર બોમ્બ ફેંક્યો. જે ન્યાયાધીશ છે કિંગ્સ ફોર્ડ એ અન્યાયી હતો, જેના કારણે એની ઉપર દાજ રાખીને એની ઉપર ક્રોધ રાખીને હિન્દુઓ ભારતના જે વાસીઓ હતા એમને અન્યાયી ન્યાય આપતો હતો, જેને એમને મારી નાખવા માટે આ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચોકીએ એમની ઉપર બોમ્બ ફેંક્યો. ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પત્ની અને પુત્રી મરી ગયા, પણ ગાડીમાં જે બીજા પણ મુસાફરો સવાર હતા જેમાંના કિંગ્સફોર્ડની નજીકના વકીલ જે છે કેનેડી એમના પત્ની અને પુત્રી એ બંનેનું એમાં મૃત્યુ થઈ ગયું અને ન્યાયાધીશ કિંગ્સફોર્ડ બચી ગયા. એટલે જેને મારવા માટે એટલે કે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને મારવા માટે જ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે બીજા નિર્દોષ લોકો એટલે કે ક્યાંય વકીલ કેનેડીના પત્ની અને એની પુત્રી બંનેનું મૃત્યુ થયું પણ કિંગ્સફોર્ડ બચી ગયા. પ્રફુલ્લ ચોકીને જ્યારે પોલીસે ઘેરે લીધું ત્યારે તેમણે રિવોલ્વર પરથી આત્મહત્યા કરી લીધી અને આવા જ સમયે પોલીસનો ઘેરાવો થઈ ગયો અને આવી રીતે પ્રફુલ્લ ચોકી અને ખુદીરામ બોઝ ત્યાંથી ભાગ્યા. પણ પ્રફુલ્લ ચોકીને પોલીસે છે ચારે બાજુથી ઘેરી લીધો અને પોલીસના હાથમાં એટલે કે અંગ્રેજોના હાથમાં પકડાઈ જવાના લીધે એમણે કેમકે પકડાઈ જાય એટલે એમની ઉપર જોર જુલમ થાય, એમને ઘણી કોઈ ઘણી રીતે હેરાન પરેશાન કરવામાં આવે, બીજી કોઈ યોજના વિશે જાણવામાં આવે, ક્રાંતિકારી પ્રવૃત્તિ ક્યાં થાય છે એના વિશે તમારી પાસેથી વાતો ઘડાવવા આયોજન ઘડાવવા ની વિવિધ પ્રકારની બળજબરી કરવામાં આવે, દમન ગુજારવામાં આવે, મારઝૂડ કરવામાં આવે, આવા બધા ત્રાસથી બચવા એમને પોતાની જ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી. ખુદીરામને ફાંસી આપવામાં આવી. ન્યાયાધીશ કિંગ્સફોર્ડ ઉપર બોમ્બ ફેંકવાના ગુનામાં ખુદીરામ બોઝે પણ પકડાઈ ગયા, પણ પકડાવાની સાથે પછી એમને થોડાક દિવસ પછી ફાંસીની સજા આપવામાં આવી. આવી રીતે પ્રફુલ્લ ચોકી પણ શહીદ થયા અને એની સાથે સાથે ખુદીરામ બોઝ પણ શહીદ થયા. એવી રીતના ભારતના એક ક્રાંતિકારી નેતા શહીદ થયા. હવે પછી જે નેતા છે રામપ્રસાદ બિસ્મિલ. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં થયો. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં થયો હતો. દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી. રામપ્રસાદ બિસ્મિલ પણ એ સમયમાં હતા જ્યારે અસહકારનું આંદોલન થયું. એમણે પણ વિદેશી કાપડની હોળી કરવાના આંદોલનમાં એ ખાસ એવી ભૂમિકા ભજવી હતી, એમાં એમણે કામગીરી કરી હતી. કાપુરી ટ્રેન ઢાળ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો. જે કાપુરી લૂન ટ્રેન છે 24-25 એવા વર્ષના યુવા વર્ગોએ 50-60 ક્રાંતિકારી નેતા હોય એ કાકુરી ટ્રેન ઉપર હુમલો કર્યો હતો. એટલે કે ત્યાં અંગ્રેજોની જે તિજોરી હતી એમાં ભરપૂર માત્રામાં સોના ચાંદી અને રૂપિયા પૈસા જે હતા એને લૂંટવા માટે ત્યાં આ બધા લોકો ગયા હતા અને એની ઉપર ધાડ પડી હતી, કાકુરી ટ્રેનને લૂંટી હતી અને એ લૂંટવામાં સફળતાપૂર્વક એ પાર પાડવામાં અગ્રીમ ભાવ ભજવ્યો એટલે કે આગળ પડતો ભાગ ભજવ્યો. પણ એ ઘટના પછી થોડાક સમય પછી આ બધા નેતાઓને પકડી લેવામાં આવે છે, જેમાં આ માટે તેમને ફાંસીની સજા થઈ હતી. એટલે કે આ ગુના માટે અંગ્રેજ ઓફિસરની તિજોરી લૂંટવાના ગુનામાં આ બધા લોકો પકડાઈ જાય છે, જેવા ચંદ્રશેખર આઝાદ પણ હતા
જેમાંના રામપ્રસાદ બિસ્મિલ પકડાઈ જવાથી એમને ફાંસીની સજા થાય છે. એ સિવાય બીજા ઘણા બધા ક્રાંતિકારીઓ પકડાયા અને બધાને ફાંસીની સજા અને તોપના ઘોડે ઉડાડી દીધા. એવી રીતે એમને બધાને શહીદ થઈ ગયા. એવી રીતે ચંદ્રશેખર આઝાદ પણ શહીદ થઈ ગયા. એમણે પણ એક બગીચામાં બેઠા હતા, કોઈ લોકોએ એમને જાણકારી આપી દીધી અંગ્રેજ અને અંગ્રેજોએ એમને ઘેરી લીધા અને એમણે પોતાની રિવોલ્વર એક ગોળી બચી એટલે એનાથી એમણે આત્મહત્યા કરી લીધી. એટલે આવી રીતે એક બાહુબળ જેવા ચંદ્રશેખર આઝાદ, જે બાહુબળી જેવી શક્તિ ધરાવતા હતા, જેમના એક હુંકારથી અંગ્રેજો ડરતા હતા, એવા વ્યક્તિએ શહીદ થવું પડે. એવી રીતે રામપ્રસાદ બિસ્મિલ પણ આવી ઘણી બધી કવિતાઓ પણ લખે છે, જેમાંનો એક એમના મૃત્યુ પછી એમણે જે સાહિત્ય લખેલું પ્રકાશમાં આવ્યું હતું, તો કે દરવ દીવાર પે હસરત સે નજર કરતે હે, ખુશ રહો અને વતન હમ તો સફર કરતે હે. દર એ દીવાર પે હમ તો હસરત સે નજર કરતે હે, ખુશ રહો અને વતન હમ તો સફર કરતે હે. કે દર ઓ દીવાર પે ઘણા બધા લોકો હવે આવતા અને જતા જવાના છે. આ દેશમાં ઘણા બધા લોકો આવશે અને એમનું મૃત્યુ થશે, પણ હસતા મુખે જે શહીદી બહોરે એવા કોઈક જ હશે જે દેશ માટે પોતાનું બલિદાન આપે છે. એના માટેની આ એક પંક્તિ છે કે દેશ માટે બલિદાન આપવા બધા નાગરિકો તૈયાર હોતા નથી, પણ જે જે લોકો ભારત દેશને લાગણીથી જુએ છે, પોતાનો દેશ માને છે, એ લોકો આ શહીદી બહોરે છે. એમાંના એમના એક મિત્ર છે અસફાક ઉલ્લા ખાન, એમના વિશે પણ જોઈએ. તો કે અસફાક ઉલ્લા ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે અસફાક ઉલ્લા ખાન એમણે એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું, કેવું, કે હિન્દુ મુસ્લિમ એકતા ભારતમાં છે અને હાલમાં એ જળવાઈ રહી છે, તેના માટેનું એક ઉત્તમ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું. રામપ્રસાદ બિસ્મિલ સાથે તમને જ્ઞાનપ્રસિદ્ધ દોસ્તી હતી. રામપ્રસાદ બિસ્મિલ જે આના આગલા ઉપર જે છે ક્રાંતિકારી છે રામપ્રસાદ બિસ્મિલ, એમના પરમ મિત્ર હતા. નાનપણથી એ લોકો બંને ભાઈબંધ હતા, મિત્રો હતા. તેઓ ખેલકૂદના ખૂબ શોખીન હતા. જે અસફાક ઉલ્લા છે એ ખેલકૂદમાં નાનપણથી જ યુવાવસ્થામાં ખેલકૂદમાં આગળ હતા. વડે સવારી અને બંદૂક ચલાવવાનો પ્રવીણ હતા, એટલે કે મોખરે હતા, એમાં આવડત સારી હતી. એ નિશાનેબાજ હતા, કે બંદૂક ચલાવવામાં પણ નિશાનેબાજ હતા અને ઘોડે સવારીની એમની આવડત હતી, ખૂબી હતી એમનામાં. પારંગત હતા. શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો તેમણે રોક્યો હતો. એમણે આ હિન્દુ મુસ્લિમ સમાજ ધર્મનું એકતાનું ઉદાહરણ જે પૂરું પાડ્યું એનું એક આ શું કહેના કારણે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ હતું, તો કે શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર એક હુમલો થયો હતો અને આ હુમલો એમણે રોક્યો હતો. એટલે આર્ય સમાજના હિન્દુ ધર્મનું મંદિર છે, એ મંદિર હિન્દુ ધર્મનું હોવા છતાં પણ એમણે એ મંદિરને લૂંટારો હાથમાં એટલે કે એની ઉપર થયેલ હુમલો એમણે રોક્યો હતો. એટલે આવી રીતે એ મુસ્લિમ ધર્મના હતા છતાં પણ હિન્દુ ધર્મમાં પણ માનતા. એટલે આવી રીતે હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મની આ દેશમાં એકતા છે એ સાબિત કરવું કરી બતાવ્યું. કાકુરી ટ્રેન રોકવાની યોજનામાં તેમણે ભાગ લીધો. જેવી રીતે રામપ્રસાદ બિસ્મિલ, સુધીરામ બોઝ આ બધા રામપ્રસાદ બિસ્મિલ જે એ પણ કાકુરી ટ્રેન ઢાળમાં આગળ પડતા નેતા હતા, આગળ પડતા ક્રાંતિકારી હતા, એવી જ રીતે આ અસફાક ઉલ્લામાં પણ તેમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે કે કાકુરી ટ્રેન લૂંટવામાં હતા, તેમની સાથે હતા, તેમણે ધ્યાનમાં ફાંસી આપવામાં આવી. જેવી રીતે રામપ્રસાદ બિસ્મિલ પણ આ ઢાળ પાડવામાં આગળ પડતા હતા અને લૂંટી એ ત્રીજો એ લૂંટી પણ હતી, પણ પોલીસના હાથમાં પકડાઈ ગયા. એ પકડાયા રામપ્રસાદ બિસ્મિલ, અસફાક ઉલ્લા ખાન પણ પકડાઈ ગયા. એ સિવાય 25-30 ઘણા બધા ક્રાંતિકારી નેતાઓ હતી એ પણ બધા પકડાઈ ગયા. એમાંના મોટા ભાગને ફાંસી આપી, જેમાં રામપ્રસાદ બિસ્મિલને ફાંસી આપી, અસફાક ઉલ્લા ખાનને પણ આપી. એવી રીતે ચંદ્રશેખર આઝાદે પોતે આત્મહત્યા કરી. આવી ઘણી ઘટનાઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. એવી રીતે અસફાક ઉલ્લા ખાન પણ લખે છે કે કુછ આરઝુ નહીં હે, આરઝુ તો યો રખ દે કોઈ જરાસી ખાગે વતન દફનને. મને આ દેશમાં જીવવાની આરઝુ નથી,
મને આરજુ છે ફક્ત ને ફક્ત મારા દેશ માટે જીવવા, એટલે કે મારા દેશ માટે હું કફન પણ પહેરવા તૈયાર, એટલે કે મૃત્યુ આવે તો હું ડર રાખતો નથી. અને એ જ બાબતે એમણે કરી બતાવ્યું કે દેશ માટે એમણે આ પ્રવૃત્તિ કરી, ક્રાંતિકારી પ્રવૃત્તિ, અને દેશ માટે કફન ઓઢ્યું એટલે કે શહીદ થઈ ગયા, એમને ફાંસી મળી એટલે શહીદ થઈ ગયા. આવી રીતે ક્રાંતિકારીઓએ પોતાનું યોગદાન દેશને આઝાદી અપાવવામાં આવ્યું. થેન્ક યુ.